Bang Tanay. મારું નામ મયંક પટેલ છે અને અમારી કંપની જલ્દી શું કેમ કરે છે? મારું નામ મયંક પટેલ છે. અમારી કંપની કોનિકા મિનોલ્ટાના ડિસ્ટ્રીબ્યુટર છીએ ગુજરાતની અંદર, અને અમારી કંપનીનું નામ મેગ્રે સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ છે. આગળની વિડીયોમાં તમને અમે તમને કઈ રીતે કોપીના ફંક્શનો છે એ રીતનું સમજાવ્યું છે. હવે તમને સ્કેનિંગના ફંક્શનો સમજાવીએ છીએ, અને આના પછીની વિડીયોની અંદર તમે અમે તમને કઈ રીતે પ્રિન્ટના જે ફંક્શનો છે આ મશીનની અંદર એ અમે તમને સમજાવીશું. આ મોડલ છે જે કોનિકા મિનોલ્ટા 367 મશીન છે. ચંદ્રકાંતભાઈ અને સુબોધભાઈ અત્યારે હવે તમને આના ફંક્શનો વિશે ડીપમાં તમને સમજાવશે. હવે જે મયંકભાઈએ વાત કરી કે આમાં સ્કેનિંગનું, પ્રિન્ટિંગનું અને કોપીંગ ત્રણેય ફંક્શન છે, એટલે 3-in-1 મશીનો આ બધા આવે છે. તો આ મશીનની ખૂબી એક છે કે સ્કેનિંગમાં આની સ્પીડ આપણે 80 PPM OPM 80 ઓરિજિનલ પર મિનિટ સુધી જઈ શકીએ છીએ. ડુપ્લેક્સ પ્રિન્ટિંગ ડુપ્લેક્સ હોય તો, એટલે મશીન ભલે આપણે 36 copy a minute છે પણ સ્કેનિંગ આપણે ફાસ્ટ આમાં કરી શકીએ. જેને વોલ્યુમ સ્કેનિંગ હોય એમને આ મશીન બહુ સરળતાપૂર્વક કામ કરી શકે છે. ચંદ્રકાંતભાઈ સ્કેનિંગના અલગ અલગ ફંક્શન વિશે સમજાવશે. મશીનમાં સ્કેન અલગ અલગ રીતે થાય છે. સ્કેન ટુ SMB છે, સ્કેન ટુ ઇમેલ છે, સ્કેન ટુ વેબડેવ છે અને સ્કેન ટુ સર્વર છે. આપણે અત્યારે સ્કેન ટુ SMB ફંક્શન વિશે જોઈશું, જેમાં એક કોમ્પ્યુટરમાં એક શેર ફોલ્ડર બનાવવાનું હોય છે અને તમે ડાયરેક્ટ સીધું મશીન ઉપર સ્કેન કરીને સીધું કોમ્પ્યુટરમાં એને સેન્ડ કરી શકો છો. તો આપણે અહીંયા એક સ્કેન કરીને જોઈશું. સ્કેન અહીંયા ડિફરન્ટ સેટિંગ છે, એમાં ડુપ્લેક્સ સ્કેનિંગ છે, રિઝોલ્યુશન છે, કલર બ્લેક એન્ડ વ્હાઇટ ગ્રે સ્કેલના ઓપ્શન છે. અહીંયાથી તમે PDF ફાઇલ ટાઈપ તમે અહીંયાથી ચૂઝ કરી શકો છો, જેમાં PDF કોમ્પેક્ટ PDF એટલા માટે બાય ડિફોલ્ટ હોય કે જે તમને કલર સ્કેનિંગમાં બી ઓછી સાઇઝની ફાઇલ બનાવી આપે છે. જે PDFમાં 500 KB ફાઇલ હોય છે એ તમારી કોમ્પેક્ટ PDFમાં 50 KB ફાઇલ થઈ જાય છે. એના સિવાય એમાં તમે TIFF, JPG, XPS, કોમ્પેક્ટ XPS અને PPTX ફાઇલ પણ બનાવી શકો છો. હવે બીજું એક ઓપ્શન, આમાં સારો ઓપ્શન એ છે કે તમારે પેજ સેપરેશન આવે છે, કે તમારે સપોઝ 10 પેજની ફાઇલ તમે સ્કેન કરી રહ્યા છો અને તમારે એની ઇન્ડિવિડ્યુઅલ ફાઇલ બનાવવી છે, તો એમાં તમે અહીંયા પેજ સેપરેશન નાખીને 1 પેજ, 2 પેજ, અપ ટુ 99 પેજ સુધીની તમે પેજ સેપરેશન નાખી શકો છો. એટલે કે તમારે 50 પેજ હોય ને, તમારે 2 પેજની ફાઇલ બનાવવી હોય તો તમે અહીંયા 2 ઇનપુટ કરી અને એ રીતે સ્કેન કરશો તો તમારે 2 પેજની જ એક ફાઇલ બનશે. એક એ ફંક્શન સારું છે એનું. બીજું એક ડિટેલ સેટિંગમાં એન્ક્રિપ્શન આવે છે, કે જે તમારે એન્ક્રિપ્ટેડ PDF કહેવાય છે, કે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ PDF છે, કે જે એમાં તમે જે પાસવર્ડ જેણે નાખ્યો છે એ જ એને ઓપન કરી શકશે, એને બીજું કોઈ ઓપન કરી શકશે નહીં. એમાં અહીંયા તમારે પાસવર્ડ સપોઝ આપણે 1234 નાખીએ છીએ અને કન્ફર્મમાં બી એ નાખીએ. તો આ જે સ્કેન થશે પાસવર્ડ, એ આ જ પાસવર્ડથી જ ઓપન થશે, જે અત્યારે આપણે ઇનપુટ કર્યો છે એ જ પાસવર્ડથી ફાઇલ ઓપન થશે, એના સિવાય ઓપન થશે નહીં. મતલબ કે એન્ક્રિપ્ટેડ PDF ફાઇલ બી આ મશીનમાં સ્કેન થઈ શકે છે. બીજો ઓપ્શન છે સ્કેન ટુ ઇમેલ, એમાં બી તમે આ સેટિંગ કરી શકો, આ સેટિંગ કરી શકશો કે જે મશીન તમને ડાયરેક્ટ ઇમેલ કરે છે, જે એઝ અ એટેચમેન્ટ તમારે તમારા ઇનબોક્સમાં આવી જશે. બીજું એક ફંક્શન છે સ્કેન ટુ વેબડેવ અને સ્કેન ટુ સર્વર. જો તમારે વેબડેવ સર્વર કે સર્વર હોય તો એમાં બી આ મશીનમાંથી તમે ડાયરેક્ટ સ્કેન કરી શકો છો. એટલે સ્કેનિંગના ઘણા વાઇડ ફંક્શન છે આમાં, અને આમાં અપ ટુ તમે 31 સાઇઝ કલર સ્કેન કરી શકશો, અપ ટુ 600 DPI સુધી. થેન્ક યુ.